આગામી દિવસોમાં આવતી નવરાત્રિ શરૂ થવા આડે થોડા દિવસો બાકી રહ્યા હોય ધોરાજીના ખેલૈયાઓ ભારે ઉત્સાહ સાથે જોવા મળ્યા. આ નવરાત્રિને લઈને ઘણા મહિનાઓથી ચાલતી તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવેલ. અલગ અલગ સ્ટેપ શીખી રહ્યા હોય એવા નજરે ચડતા ખેલૈયાઓ જોઈએ. નવલા નોરતા નવરાત્રિમાં રાસ ગરબા અને દાંડિયા રાસ રમવા માટે મહિનાઓ અગાઉ પ્રેક્ટિસ કરી રહેલા ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અલગ અલગ સ્ટેપ શીખી રહ્યા હોય છે ત્યારે ધોરાજીના રમઝટ દાંડિયા ક્લાસમાં 500થી વધારે ખેલૈયાઓ ભારે ઉત્સાહથી અલગ અલગ પ્રકારના સ્ટેપો શોધી રહ્યા છે. નાના ખેલૈયાઓથી મોટા ખેલૈયાઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. ત્યારે નવરાત્રિ પર્વના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાસ ગરબા અને દાંડિયા રાસ રમવા માટે પ્રેક્ટિસને આખરી ઓપ આપી દેવામાં આવેલ અને નવરાત્રિમાં રાસ ગરબા અને દાંડિયા રાસ રમવા માટે થનગની રહ્યા છે. મારું નામ પારુલ ચેતરિયા છે. હું એકચ્યુઅલી જામનગરની છું પણ અહીંયા આવીને અહીંયા શીખું છું અને અહીંયા રમવાની પણ વધારે મજા આવે છે. ઇવન ત્યાં કરતાં પણ વધારે સ્ટેપ્સ મને અહીંયા શીખવા મળે છે. મારું નામ પલ્વી પટેલ છે. હું આ ક્લાસમાં છેલ્લા 10 વર્ષથી આવું છું. અહીંયા હિતેશભાઈ, ભાવેશભાઈ એ બધા ખૂબ જ મહેનત કરાવે છે અને અમે દર વખતે નવા નવા ક્લાસ બધા અલગ અલગ સ્ટેપ અહીંયા શીખતા રહીએ છીએ. અહીંયા ઘણા બધા પ્રકારના સ્ટેપ હોય છે. 6 સ્ટેપથી માંડી દોઢી હોય છે. પછી આ વખતે એક કપલ ડાન્સ જે નવો કરાવ્યો છે એ છે. બાકી 22, 24 એવા બધા અલગ અલગ પ્રકારના હોય છે. રમઝટ 1, રમઝટ 2 એ ઘણા બધા પ્રકારના અલગ અલગ સ્ટેપ આ લોકો અમે કરાવતા છે. અંદાજે અહીંયા 30 જેટલા સ્ટેપો શીખવતા હોય છે. અમે અલગ અલગ સ્કૂલમાં રમતા હોઈએ છીએ અને ઘણી બધી વખત ભારત વિકાસ પરિષદ જેવા અલગ અલગ પેલા જગ્યા પર રમતા હોય છે. પલ્લવી પટેલ, વિપુલ ધામેચાનો રિપોર્ટ, ધોરાજી.